ભચાઉ તાલુકાના કટારીયા ગામે પીરપડલ સા પાઘારોનું ઉર્સ મનાવવામાં આવ્યો. ઉર્સમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં કોમી એકતા જોવા મળી. ભચાઉ તાલુકાના કટારીયા ગામે છેલ્લા આશરે 150 વર્ષથી પીર પગલસા પાઘારા ઉર્ષ મનાવવામાં આવે છે. આ ઉર્ષમાં કટારીયા ગામના હિન્દુ મુસ્લિમ ભાઈ સાથે મળીને મનાવવામાં આવે છે. પીર પડલસા પાઘારા ગાદી નશીન તાજ બાપુ દ્વારા આ ઉર્ષનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. આ ઉર્ષ એક દિવસે તકરીર તથા બીજા દિવસે કવાલી પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ દરગાહ કટારીયા તથા બાજુના ગામના લોકોની અનોખી શ્રદ્ધા છે. આ ઉર્ષમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા જોવા મળે છે એવો પીર પડલસા પાઘારા દરગાહ ગાદી નસીન તાજ બાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે. સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ. અહીંયા બધા હિન્દુ મુસ્લિમ તમામ આવે છે, બરાબર. અલ્લાહના કરમ એટલે ઉપરવાનો ક્રમ છે. હિન્દુ મુસ્લિમ અહીંયા ઓલાદ લઈને જાય છે. કોઈ પણ ઓલાદ ન હોય એને પણ ઓલાદ થાય છે. કોઈનો કામકાજ હોય, કોઈ પણ વસ્તુનો મેટલ શ્રદ્ધા વિશે થાય છે. અને આની કરામત પાઘારાની ગજબ. અને અલ્લાહનો ગમ પહેલાં 150 વર્ષની ત્યારથી આવેલા આવે છે. હિન્દુ મુસ્લિમનો પ્રોગ્રામ થાય છે બધા એકતાથી જ. એક બીજી ચોથમ છે એ હિન્દુ પ્રમાણે બધા બધી કરતા હતા પહેલાં. બીજો પ્રોગ્રામ છે એ કવાલનો છે, પણ તેમાં બધા હિન્દુ મુસ્લિમ ભોઈસ છે જ બેમાં. પછી જીલાજમાં આવે છે આકમસા પીર મોહમ્મદ શાહ ડેલીવાર બાપુ, બરાબર. એનામાં કવાલ હોય છે ને તેમાં હિન્દુ મુસ્લિમ તમામ એકતા હોય છે. અલ્લાના કરમ છે, પહેલાંથી માહોલ એવું જ આવેલો હોય, બધા એકતા જ છીએ અમે. આમાં સમજી લઉં બધી રીતના, ખાસ કરીને એમાં 50% અમે બધું ભેગા છીએ, સાથમાં જ એક જ પરિવાર છે બધું. પથ્થર ઉપર લખાવી ત્રામા પાત્ર ઉપર અહીંયા અમને લઈ જવેલા ક્યાં માળિયામાં. અહીંયા સાંઈ આસમસા બાજુમાં છે અમારે. અહીંયા પોપોમાં દાદા બાપુ મૂળિયાના, પણ જન્મ અમારે બાપ દાદા અહીંયા, મારા દાદાનો જન્મ અહીંયા અહીંયા ના હતા પહેલાં. પછી અહીંયા અમે લઈ ગયા ત્યાં. એ વખતમાં કોઈ બાપુ હતા નહીં, એ લોકો ગામના આગેવાન અહીંયા આવ્યા હતા બધા. ભાઈ અમારા ગામમાં બાપુ નથી, ગાડો પરેશા એને કીધું ભાઈ પીર મોહમ્મદ શાહ અમીસાન તમે લઈ જાઓ. ત્યાંથી અમે અહીંયા માળિયામાં ડેલીવર બાપુ તરીકે પૂજાય છે. અલ્લાના કરમ છે તો બધી રીતે. આજુબાજુ 52 ગામડા છે, પણ 52 ગામમાં હિન્દુ કોઈ પણ મુસલમાન એને કામ પડે અમે ઊભા રહીએ, અમારું કામ પડે એના પછી. આપણે આ મેળાની જે સ્થાપના છે ભાદરવા સુદ ચોથ અને પાંચમ, આ મેળાની સ્થાપના અમારા ગામના નાનજી પટેલ કરીને આગેવાન હતા. એ નાનજી પટેલે આ મેળાની સ્થાપના કરેલી અને આ તકરીબન અંદાજી 150 વર્ષથી આ મેળાનું આયોજન થાય છે. અને આજ તારીખ 2/4 જે ગણેશ ચોથ કહેવામાં આવે છે, આજની તારીખની અંદર આપણે પીરપડેલસા પાઘારાની દરગાહ ઉપર એક જોરદાર તકરીરનો પ્રોગ્રામ રાખ્યો છે. અને કાલે 4 તારીખના ઋષિ પાંચમના દિવસે જશ્ને કવાલીનો પ્રોગ્રામ છે. અને આ પ્રોગ્રામ સર્વે હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરીએ છીએ. અને અલ્હમ્દુલિલ્લાહ અમારા ગામની એકતા એટલી અખંડ છે અને કોઈ પણ પ્રોગ્રામ જે પણ ગામમાં થતા હોય છે હિન્દુ મુસ્લિમ એકતાથી મળીને કરીએ છીએ. અને આ બારિશની સિઝન આવે તો જેટલા હિન્દુ મુસ્લિમ છે બધા લોકો પહેલાં પીરપડેલસા પાઘારાની દરગાહની અંદર પોતે ઝાર બનાવીને પેશ કરે, અને આજની તારીખમાં લોકો ઝાર પેશ કર્યા પછી પોતાના ખેતીવાડીનું કામ શરૂ કરે છે. અને બહુ અમારા ગામની એકતા છે અને આ ઉરસ 150 વર્ષથી થાય છે. અને બસ હું એ કહેવા માગું છું કે પીરપડેલસા પાઘારાની બારગામાં આપણે બેઠા છીએ અને આજ એમનો ઉરસનો દિવસ છીએ, તો અલ્લાહ તબારક તાલાની બારગામાં દુઆ કરીએ કે પરવરદિગારે આલમ આપણી હિન્દુ મુસ્લિમની એકતાને કાયમ અને દાયમ રાખે અને આ ઉરસની અંદર પીર પાઘારા સાનો શોકતથી આપણે ઉજવવામાં આવે અને હિન્દુ મુસ્લિમ સાથે મળીને આપણે આવા કામો કર્યા કરતા રહીએ, એ જ મારી શુભેચ્છા છે અને એ જ મારી દુઆ છે. ખરેખર જો તમે જોવા જાઓ અમારા ઇસ્લામના સૌથી જે અમારો ઇસ્લામનો દારો મદાર છે એ અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ છે. અને અમારા મોહમ્મદ પૈગંબર સાહેબે સૌથી પહેલો અમને જે પેગામ આપ્યો એ પહેલો પેગામ અમને એ આપ્યો હતો કે તમે જ્યાં રહ્યો જે દેશમાં રહ્યો ને એ દેશથી તમે મોહબ્બત કરો અને એ દેશથી તમે વફાદારી કરો.
અને અમારા પયગંબર સાહેબે જે મોહબ્બત અને વફાદારી કરવાનું દેશથી હુકમ આપ્યો છે, તો અમે હિન્દુસ્તાનમાં છીએ અને મોહમ્મદ પયગંબર સાહેબના હુકમના પ્રમાણે અમે હિન્દુસ્તાનથી મોહબ્બત કરીએ છીએ, હિન્દુસ્તાનની મિટ્ટીથી મોહબ્બત કરીએ છીએ અને હિન્દુસ્તાનની તમામ પ્રજાથી મોહબ્બત કરીએ છીએ. કેમ કે આ દેશ અમારો છે. આ દેશમાં કેટલા બધા સૂફી સંતો આવીને આ એકતાનો પેગામ આપ્યો છે. તમે પૂરા હિન્દુસ્તાનનો તમે જાયજો લ્યો, જ્યાં જ્યાં તમને દરગાહો જોવા મળશે, જ્યાં જ્યાં તમને આવા દેવસ્થાનો જોવા મળશે. મિસાલના તોર પર અજમેરની અંદર ગરીબે નવાઝની દરગાહ છે, દિલ્હીની અંદર કુતબુદ્દીન બખ્તિયાર છે, હજરત નિઝામુદ્દીન ઓલિયા છે, નાગપુરની અંદર તાજુદ્દીન છે, કલિયરની અંદર સાબિર પિયા છે, દેવા શરીફની અંદર વારિસ પિયા છે. આપની કચ્છની ધરતી ઉપર હાજી પીર જેવા સૂફી સંતો બસીને એક એકતાનો પેગામ આપ્યો છે. જરા તમે હાજી પીરની તારીખ પડો, હાજી પીરનો ઇતિહાસ પડો, તો હાજી પીરનો ઇતિહાસ ટૂંકમાં તમને સમજાવું કે હાજી પીરના જમાનાની અંદર પોતે અહીંયા જ્યારે પોતે રહેવાની સ્થાપના કરી, ત્યાં એક ઔરત હતી, એની ગાયો લૂંટારા લૂંટી અને ગાયો લઈ ગયા હતા. તો આપ એની ગાયો વારવા આપે દુશ્મનો સાથે જંગ કરી અને ગાયો વારવા માટે પોતાનું બલિદાન આપ્યું છે. આ એક એકતાનો જેટલા પણ સૂફી સંતો છે આ એક એકતાના પેગામ આપે છે અને આપણે દુઆ કરીએ કે એકતા કાયમ અને દાયમ રહે. પીર પડેલ સાહેબ પાગારાની જો તમે કરામતું અને એની જો એના જો તમે પરચાની વાત કરતા હો, તો એમના લાખો કરોડો પરચા છે. અને ટૂંકમાં એમનો હું તમને થોડો પરિચય કરાવું કે પીર પડેલ સાહેબ પાગારાના પરચાની આપણે વાત કરીએ તો પીર પડેલ સાહેબ પાગારાના પહેલો પરચો તો એ છે કે આપે પોતાની હયાતીની અંદર વારઈ ગોતરકાની અંદર વગર બળતે ગાડું હલાવીને દેખાડ્યું હતું. એક તો વગર બળતે ગાડું હલાવીને દેખાડ્યું અને ગામ ઝીંઝોડાના એક મીઠા નામના લંઘાને આંખું જતી રહી હતી ને એ બાપુની બારગામાં આવ્યો અને દુઆ માંગી, તો બાપુએ પોતાની લબ મુબારક એની આંખમાં લગાડીને કહ્યું હતું કે મીઠા જો સામે શું દેખાય છે, તો એ નાબીનાને તરત આંખો મળી ગઈ હતી. આવા હજારો કિસ્સા છે. અને સિંધ પાકિસ્તાનની અંદર જ્યારે બાપુ પોતે મુરીદોની અંદર પોતાના ચાયાવાળાની સેવકો પાસે ગયા ત્યારે બાપુને સામે લોકો પીરોની એક મિટિંગ થઈ અને તમામ પીરોની એક મહેફિલ જામી અને બધાય પીરોની નોબતોને ઉલટી કરવામાં રાખવામાં આવી અને ત્યારે પીર પડેલ સાહેબ પાગારાની નોબત પોતે પોતે સીધી થઈ અને પોતે પોતે વાગી. તો સિંધ પાકિસ્તાનની અંદર બાપુને પોતે પાગ બંધાવવામાં આવી અને પાગારાનો લકબ પોતાને આપવામાં આવ્યો. અહીંયાથી એમનું નામ પીર પડેલ સાહેબ પાગારા થયું. અને પીર પડેલ સાહેબ પાગારા બચપનથી પોતે એકતા અને એકતાનો પેગામ આપ્યા વાળા હતા અને કટારિયા ગામની અંદર પોતે પૂરેપૂરી જિંદગી ગુજારી, તો એકતાથી ને હળીમળીને ગુજારી. પીર પડેલ સાહેબ પાગારાના ઘણા બધા કિસ્સા છે અને આજની તારીખમાં પણ પૂરો ગામ પીર પડેલ સાહેબ પાગારાને એક આસ્થાથી એવું માને છે અને આજ પણ આ પીર પડેલ સાહેબની પાગારાની દરગારી ઉપર તમામ હિન્દુ મુસ્લિમ પોતાનું માથું ટેકવીને આજ પણ પોતાની મન્નતોને પૂરી કરે છે અને આજ પણ લોકોના આજ પણ એ પરચા છે કે આજ પણ લોકોના દુઃખ અહીંયા દૂર થાય છે અને હજારો લોકો ગુરુવારના અહીંયા ભીડ જામે છે અને દરગાહમાં આયાવાળા તમામ હિન્દુ હોય કે મુસ્લિમ હોય અહીંયા કોઈ ભેદભાવ નથી, કોઈ ભેદભાવ નથી અને કોઈ મતભેદ નથી. જે પણ આવે આપણા ભાઈઓ છીએ અને અહીંયા દરગાહમાં બધાય માટે આપણે સેવા કરીએ છીએ. અને ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે આ દરગાહના બાંધકામની અંદર જે પૂરી દરગાહનું જે ઇમારતનું બાંધકામ છે, આ બાંધકામની અંદર 80% જે પૈસો છે એ કટારિયા ગામના પટેલ સમાજનો પૈસો છે. આ એક હકવાત છે. 80% આ કટારિયાના પટેલોનો આની અંદર હિસ્સો છે. તમામ પટેલ પરિવાર તરફથી હું એમનો આભારી માનું છું અને આજની તારીખમાં પણ મને પૂરી ગામનો સાથ સહકાર મળે છે અને ગામને જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમે એમની જરૂરતો માટે હાજર રહ્યા છીએ. અને પીર પડેલ સાહેબ પાગારાની બારગામાં દુઆ કરીએ કે આ એકતા અમારી કાયમ અને દાયમ રહે. મુંદ્રા ખાતે અદ્યતન સગવડો ધરાવતી હોટલ એટલે હોટલ સેન્ટર પણ અહીં આપને રહેવા તથા જમવાની સુંદર સગવડ મળી રહી છે. જમવામાં શુદ્ધ શાકાહારી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને કોન્ટિનેન્ટલ ફૂડ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓ જેમ કે હોટલમાં 24 કલાક જનરેટર સુવિધા, એસી રૂમ, વાહન પાર્કિંગ જગ્યા, વાઇફાઈ, ટીવી, ગરમ તેમજ ઠંડા પાણીની સગવડ પણ ઉપલબ્ધ છે.
તો હોટલ સેન્ટર પોઈન્ટની મહેમાન નવાજી માણવા જરૂર પધારજો. ખોડિયાલ પેટ્રોલ પંપ પાસે, અડાણી પોર્ટ રોડ, મુંદ્રા, કચ્છ. મોબાઈલ નંબર 8722942677.